ઓફ વડોદરા. કાંગ્રેસ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં ચેક રિટર્ન જવાના કેસમાં એક આરોપીને દંડની સાથે સજા ફટકારવામાં આવી છે. બનાસકાંઠાના ઠાકોર શાંતિજી પ્રહલાદજી માવાજી ધી લક્ષ્મી નારાયણ નાગરિક શરાફી મંડળી લિમિટેડ શિહોરીમાંથી લોન લીધી હતી, જે લોનના હપ્તા નિયમિત ભરતા ન હોય આ બાબતે ફરિયાદીએ હપ્તાની ઉઘરાણી કરતા આરોપીએ ફરિયાદી મંડળીને લોનની રકમના બદલામાં ચેક આપ્યો હતો, જે ચેક બેલેન્સ ન હોવાથી રિટર્ન થયા. જે બાબતની ફરિયાદ મંડળીએ પોતાના વકીલ પ્રકાશ જોશી મારફતે શિહોરી કોર્ટમાં દાખલ કર્યો હતો. જે કેસ આજે ચાલી જતા ફરિયાદીના વકીલ પ્રકાશ જોશીએ ધારદાર રજૂઆત કરી હતી. રજૂઆતોને ધ્યાનમાં લઈને શિહોરીના પીબી પટેલ સાહેબે આરોપી ઠાકોર શાંતિજી પ્રહલાદજી માવાજીને કસૂરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ 57,512 રૂપિયાથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે અને આ દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે. તેમજ આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે હવે ચેક રિટર્ન થતાં તેની સામે દંડની જોગવાઈ કરવામાં આવી રહી છે ત્યારે વ્યક્તિઓમાં ભારે ફફડાટ ફેલાઈ રહ્યો છે.